વાત કરીએ આગળ, અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસ પર છે અને આજે તેમનો બીજો દિવસ પશ્ચિમ બંગાળના બોલપુરમાં ગૃહમંત્રી અમિત શાહનો રોડ શોથી અમિત શાહે શક્તિ પ્રદર્શન કર્યું છે. તો આ સાથે ગઈકાલે શાહે મિદ્દાપુરમાં ભવ્ય રેલી કરી હતી. અમિત શાહે રવિન્દ્રનાથ ટેગોરને પણ યાદ કર્યા હતા. રેલી આપ જોઈ શકો છો, ભવ્ય રેલી મમતાનગરમાં પશ્ચિમ બંગાળના બોલપુરમાં ગૃહમંત્રી અમિત શાહનો આ રોડ શો છે. ગઈકાલે તેમણે સભાને સંબોધિત કરી હતી અને આજનો આ રોડ શો, બે દિવસ તો તેમનો આ પ્રવાસ અને તેમાં મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહ્યા. ભાજપનું આ શક્તિ પ્રદર્શન ગઈકાલે મિદ્દાપુરમાં તેમણે ભવ્ય રેલી કરી હતી. અમિત શાહે તેમાં રવિન્દ્રનાથ ટેગોરને પણ યાદ કર્યા હતા. તો આજે આ રોડ શોમાં પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. તેમના બંગાળ પ્રવાસનો આ બીજો દિવસ બંગાળી પરંપરા પ્રમાણે શંખ વગાડી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ દોશી ફોનલાઈન પર જોડાયા છે. જે બ્રિજેશ, બે દિવસનો અમિત શાહનો આ બંગાળ પ્રવાસ અને બીજા દિવસે ભવ્યાથી ભવ્ય રોડ શો, લોકોની હાજરી કહી બતાવે છે કે તેમનો આ રોડ શો કેટલો સફળ છે? બિલકુલ જોઈ જઈએ વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના બંગાળ પ્રવાસે છે, જેની અંદર સંખ્યાબંધ કાર્યક્રમો કરવામાં આવ્યા અને આ રોડ શો જે થઈ રહ્યો છે, રોડ શો પણ તે જ વાતની સાબિતી છે કે ત્યાં ભાજપની જે જગ્યા છે કેટલી મજબૂત થઈ છે. વિપક્ષની અંદર સૌથી મજબૂત વિપક્ષ બન્યો અને હવે સીધું જ નિશાન સત્તા ઉપર છે ભાજપનું, અને એટલા માટે તમામ રીતે કેન્દ્રીય ગૃહમંત્રીનો આ પ્રવાસ ખૂબ મહત્વનો હતો. બે દિવસના પ્રવાસ દરમિયાન તેમણે અનેક કાર્યક્રમો કર્યા. જે પણ બંગાળની જે મુખ્ય જગ્યાઓ છે, પછી તે મંદિર હોય કે રવિન્દ્રનાથ ટાગોર નું સ્મૃતિ ભવન હોય, તમામ જગ્યાએ તેમણે મુલાકાત લીધી. તમામ જગ્યાએ એક મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે. કિસાનના ઘરે જમણવાર હોય કે દલિત આગેવાનના ઘરે જમણવાર હોય, કાર્યકર્તાઓને સાથે રાખીને ચાલવાની વાત હોય, તમામ રીતે તેમણે એક મેસેજ આપ્યો. અને હવે આ ભવ્ય રોડ શો એ સીધો જવાબ છે મમતા બેનર્જીને, અને સાથે જ તેમના જે રણનીતિકાર છે પીકે, તેમને પણ એક સીધો મેસેજ પ્રશાંત કિશોરને આપવાનો પ્રયાસ અમિત શાહ કરી રહ્યા છે. અને દર મહિને ભાજપના દિગ્ગજ નેતાઓ ત્યાં પ્રવાસ કરવાના છે. 7 કેન્દ્રીય મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો પણ દર મહિનાનો એક કાર્યક્રમ ત્યાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. જેપી નડ્ડાને હાલ કોરોના થયા હોવાથી તેઓ થોડા સમય બાદ જશે, પણ તમામ દિગ્ગજ નેતાઓ બંગાળની અંદર મહિનામાં એક વિઝિટ કરશે તે પ્રકારની એક નિશ્ચિત કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. અને તે જ રણનીતિના અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રીનો આ પ્રવાસ હતો, જેમાં જબરજસ્ત સફળતા ભાજપને મળી છે. કુલ 11 ધારાસભ્યો અને એક સાંસદ અને એક પૂર્વ સાંસદ ગઈકાલે ભાજપમાં જોડાયા છે, એટલે ખૂબ મોટો મેસેજ જનતાને પણ અપાઈ રહ્યો છે અને વિરોધીને પણ આપવામાં આવી રહ્યું છે કે બંગાળની અંદર ભાજપની હવે લહેર આવી રહી છે અને ભાજપની આંધીમાં મમતા સરકારને ઉખાડવા માટે ભાજપના કાર્યકર્તાઓ તૈયાર છે, તે પ્રકારની રણનીતિ સાથે ભાજપ આગળ વધી રહ્યું છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર બ્રિજેશ. તો જે રીતે અમિત શાહનો આ રોડ શો, તો અમિત શાહનો આ રોડ શો પશ્ચિમ બંગાળના બોલપુરમાં આ રોડ શો યોજવામાં આવ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર છે. મમતા બેનર્જીને આ સીધો પડકાર, આવનારી પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી કે જેમાં આ ભવ્યાથી ભવ્ય રોડ શો ને લોકોનું આટલું સમર્થન ભારતીય જનતા પાર્ટીને, જે મમતા બેનર્જીની સરકાર ને આ સાથે તેમની પાર્ટીને નુકસાન પણ કરી શકે છે. શંખ વગાડી અને બંગાળી પરંપરા પ્રમાણે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તો આ સાથે તેમણે શાંતિ નિકેતન સ્થિત વિશ્વભારતી યુનિવર્સિટી પણ તેઓ પહોંચ્યા હતા, જ્યાં તેમણે રવિન્દ્રનાથ ટેગોરને શ્રદ્ધાંજલિ પણ આપી. તેમના બે દિવસના કાર્યક્રમમાં આજનો આ બીજો દિવસ બીરભૂમમાં અમિત શાહનો આ રોડ શો, ગઈકાલે પણ તેમણે સભાને સંબોધિત કરી હતી. તો આ સીધી તસવીરો પશ્ચિમ બંગાળથી અમે આપને બતાવી રહ્યા છીએ. તો આ સાથે ગઈકાલની સભામાં
અમિત શાહે કટાક્ષ કરતા એમ પણ કહ્યું હતું કે ગુરુદેવના આદર્શોના આધાર પર ભારતને દુનિયામાં માન્યતા મળે તે પ્રમાણેનો અમારો આ પ્રયાસ છે, જેમાં બંગાળની જનતાનો સાથ અને સહકાર ઈચ્છીએ છીએ. સીધી રીતે લોકોને બીજેપી તરફ આકર્ષિત કરતા અમિત શાહ સભામાં પણ તેમના શબ્દોને આ સાથે આજનો આ રોડ શો પશ્ચિમ બંગાળની સંસ્કૃતિથી લઈ બીજેપી તરફના આકર્ષણ સુધીની તમામ વાતો જે અમિત શાહે પોતાના સંબોધનમાં આવકારી હતી અને આજે લોકો તેમની એક ઝલક જોવા માટે અને તેમના સમર્થન માટે ત્યાં આવી પહોંચ્યા છે. ભાજપના કાર્યકર્તાઓ તો છે જ, આ સાથે અન્ય લોકો પણ ત્યાં તેમના રોડ શોમાં આવી પહોંચ્યા છે. દૂર દૂર સુધી માત્ર લોકો જ દેખાઈ રહ્યા છે, રસ્તા ક્યાંય નથી દેખાતા. જંગી સહમતી દેખાઈ રહી છે લોકોની. ગાયક પરિવાર સાથે ભોજન કર્યું, જેમાં એક સીધો અને સ્પષ્ટ સંદેશ કે ભારતીય જનતા પાર્ટી તમામ લોકોને એક સાથે રાખે છે, દલિત હોય કે પછી અન્ય જાતિના લોકો. બોલપુરમાં ગૃહમંત્રી અમિત શાહે આ રોડ શો કર્યો ને જ્યાં સામાન્ય જનતા પશ્ચિમ બંગાળની જે ત્યાં આવી પહોંચી, ભાજપના કાર્યકર્તાઓ પણ છે. જોરશોરથી પ્રચાર ને પ્રસાર જેની શરૂઆત થઈ ગઈ છે અને શંખનાદ આ રોડ શોમાં પણ દેખાયો. મોટી સંખ્યામાં તેમની આગળ ને પાછળ બંને તરફ માત્ર ને માત્ર લોકો દેખાઈ રહ્યા છે. ડ્રોનની આ તસવીરો અલગ અલગ એંગલથી તમામ કેમેરાથી અમે આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કેટલી મોટી માત્રામાં ભારતીય જનતા પાર્ટીને આ બહુમત મળી રહ્યો છે. મમતા બેનર્જીની સરકારને આ સીધો પડકાર છે. બંગોલી વેશમાં મહિલાઓએ પણ રસ્તા ઉપર તેમનું સ્વાગત કર્યું, શંખનાદ કરી ને આ શરૂઆત છે. પદ્મશ્રી ડોક્ટર વિષ્ણુ પંડ્યા અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે, રાજકીય વિશ્લેષક. વિષ્ણુભાઈ, જે રીતે અમિત શાહનો આ રોડ શો ભવ્યાતિ ભવ્ય રોડ શો છે અને કહી શકાય કે જેવો વારાણસીમાં નરેન્દ્ર મોદીનો જોવા મળ્યો હતો તેવા જ પ્રકારના માહોલ આજે પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહ્યો છે, આપના મતે મમતા બેનર્જી માટે કેટલો મોટો પડકાર આ સમર્થન? એક વાત તો સ્પષ્ટ છે કે બંગાળમાં રાજનીતિ પડખું ફેરવી રહી છે અને સ્વાભાવિક કે લોકશાહીમાં ગમે ત્યારે ગમે ત્યાં એક ની પ્રતિક્રિયા અને બીજાની ક્રિયા એ ચાલતી જ રહે, એક્શન એન્ડ રિએક્શન. બંગાળમાં મમતા બેનર્જી એક જમાનામાં સૌથી લોકપ્રિય નેતા હતા, મૂળ કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસમાંથી છૂટા પડીને એમણે વામપંથી મોરચાનો પડકાર ઝીલ્યો હતો અને જીત્યા. દસેક વર્ષથી એનું જે લાંબુ શાસન ચાલે છે તેથી વધારે થોડા, પણ છેવટે કોઈ એક સત્તા, ખાસ કરીને પ્રાદેશિક પક્ષો, એમાં એને વધારે જો સાવધાની ન રાખે અથવા તો વધારે લોકપ્રિયતા સાથે તંતુ ન મેળવે તો શું થાય? તો એનો જવાબ આજનું બંગાળ છે. બંગાળમાં 50 પ્રશ્નો છે અને બંગાળી પ્રજાની એક પોતાની ખાસિયત છે કે ગમે તેને ગમે ત્યારે થી તદ્દન એને કાં તો સ્વીકારી લેવાને કાં અસ્વીકાર કરવો. આજે મતદારની રાજનીતિમાં તૃણમૂલ કોંગ્રેસ જેવી લોકપ્રિય પ્રાદેશિક પાર્ટી લગભગ એની લોકપ્રિયતા ઓછી થઈ છે એ દેખાય છે. બિલકુલ બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો ઝી 24 કલાક સાથે વાતચીત કરવા બદલ. તો અમિત શાહનો આ રોડ શો અને ભવ્યાતિ ભવ્ય લોકો જ્યારે અહીંયા આ રોડ શોમાં આવ્યા હોય ને આટલો મોટો રોડ શો હોય જે સીધી રીતે બીજેપીને સમર્થિત કરે છે, જે આવનારા સમયમાં મમતા બેનર્જી માટે એક સૌથી મોટો પડકાર.